દે માત્રમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હું આશા કરું છું આપ સૌ કુશળ મંગળ હશો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે નવો પાઠ શરૂ કરવાના છીએ પાઠ ત્રણ સમજદાર નનહી નનહી એટલે કે નાની સમજદાર એટલે સમજુ સમજુ નાની હવે આ જે નાની છે એ સરસ મજાની નાનકડી એવી બતકની વાત છે આ જે બતક છે એ પાણીમાં ડૂબી રહેલા વીછીને બચાવે છે અને બદલામાં વીછી એને ડંખ મારે છે અને નાની જે છે એને ખૂબ પીડા થાય છે પણ નાની એની મમ્મીને કહે છે કે મને મેં વિચ્છીની મદદ કરી તો પણ એણે મને ડંખ માર્યો તો નાની જે છે એની મમ્મી એને સમજાવે છે કે બેટા ડંખ મારવો એ તો એનો સ્વભાવ છે આપણે સારી આદતોને બીજાના માટે ક્યારે છોડવી જોઈએ નહીં એવી કંઈક વાત આપણે આ પાઠમાં ભણવાના છીએ જુઓ અહીં તમને બોક્સમાં શું આપ્યું છે એ કહાની મેં વ્યક્તિ કો કિસી બી મેં ભલાઈ કરીને કા આપણા સ્વભાવ નહીં છોડના વાત પ્રસ્તુત કી ગઈ એટલે કે આ વાર્તામાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો જો ભલાઈ કરવાનો સ્વભાવ હોય તો એ છોડવો જોઈએ નહીં એ વાત અહીં રજૂ કરવામાં આવી છે હમારે સમાજ મેં કુછ લોકો કા સ્વભાવ બુરા હો સકતા લેકિન હમે આપણા અચ્છા સ્વભાવ નહીં છોડના ચાહીએ આપણા સમાજમાં પરિવારમાં ઘણા બધા લોકો છે જેનો સ્વભાવ સારો નથી હોતો પણ એના ખરાબ સ્વભાવને કારણે આપણે આપણો સારો સ્વભાવ છોડવો નહીં એવી વાત અહીં રજૂ કરવામાં આવી છે તો ચાલો હવે આપણે પાઠ ત્રણ સમજદાર નહીં એની શરૂઆત કરીએ જુઓ સરસ મજાનું ચિત્ર આપ્યું છે નાનકડી એવી બતક વિચ્છીને બચાવી રહી છે આપણે હવે એ ચિત્રની નીચેથી પાઠ સમજવાની શરૂ કરીએ સમજવાની શરૂઆત કરીએ નન્હી બતક તટ પર આવી તો ઉસને દેખા કે એક બિચ્છુ દલદલ મેં ફસાતા નાનકડી એવી બતક હવે આ તળાવના કિનારે પર આવી અને એણે જોયું કે એક વિચ્છી કાદવમાં ફસાયેલો હતો દલદલ એટલે કે ઊંડો કાદવ કીચડ બીચ્છુને નન્હિસે પ્રાર્થના કરી બહેન મુજે બચાવો બીચ્છુ એટલે કે વિચ્છી હવે બતક છે એ પાણીમાં રહેતું એક પક્ષી છે અને બીચ્છુ એટલે કે વિચ્છી વિચ્છી એ એક ઝેરી જીવજંતુ છે વિચ્છીએ નાનીને પ્રાર્થના કરી કે બેન મને બચાવી લે નનહી કોષ પર દયા આ ગઈ હવે નાની જે છે એને વિચ્છી ઉપર દયા આવી ગઈ દલ દલદલસે ઉઠા કર સુખે સ્થાન પર રખદ્યા તેણે વિચ્છીને પકડીને કાદવના દળદળમાંથી કાઢીને એક કોરી જગ્યાએ મૂકી દીધો બિચ્છુકો શેતાની સૂજી હવે આ નાનકડી બતક વિચ્છીની મદદ કરે છે તો વિચ્છીને ફરી પાછી રમત સૂજે છે શેતાની એટલે કે મજાક કરવાનું સૂજે છે ઉન્હી કો ડંખ દિયા એણે એટલે કે વિચ્છીએ નાનકડી આ જે બતક છે નાની છે એને ડંખ મારી દીધો નનહી પીડા તડપ ઉઠી નનહી એટલે કે આ જે નાની છે એને ડંખથી ખૂબ જ પીડા થઈ તે તડપી ઉઠી ઉસને બિચ્છુસે પૂછ્યા ક્યો ભાઈ તુમને મુજે ડંક ક્યો મારા હવે નાની છે વિચ્છીને પૂછે છે કેમ ભાઈ તે મને ડંખ કેમ માર્યો બિચ્છુ લાપરવાહી સે બોલા ક્યાં કરું ડંખ મારના મેરા સ્વભાવ હે શું કરું ડંખ મારવો એ તો મારો સ્વભાવ છે લાપરવાહી એટલે કે કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર નન્હી બોલી તુમ યહ ગંદી આદત છોડ દો નહીં તો કોઈ મુસીબત મેં તુમહારી રક્ષા નહીં કરેગા તો નાનીએ વિચ્છીને કહ્યું કે તું તારી આ ખરાબ ટેવ છોડી દે નહીંતર મુસીબતમાં કોઈ તારી રક્ષા કરશે નહીં કોઈ તારી મદદ નહીં કરે બિચ્છુ ઉસકી બાત કર આગે બઢ ગયા એટલે વિચ્છી છે એણે નાની બતકની વાત સાંભળી નહીં અને પોતે આગળ જતો રહ્યો નહીં આપણી મા કે પાસ નદી મેં ચલી ગઈ નાની બતક પોતાની માતા પાસે નદીમાં ચાલી ગઈ માને પૂછ્યા નન્હી બેટી તું કાં રહી ગઈ થી નહીંની નન્હી જે છે નાની બતક એની માતાએ પૂછ્યું કે ભાઈ બેટા તું ક્યાં રહી ગઈ હતી નહીં બોલી મા એક બીચ્છુ દલદલ મેં ફસ ગયા થા ઉસે બચાવને દેર હો ગઈ મમ્મી એક બીચ્છી હતો તે કાદવના દળદળમાં ફસાઈ ગયો હતો તેને બચાવવામાં થોડીક વાર લાગી મા ખુશ હોકર બોલી બેટી ય તુમને બહુત અચ્છા કામ ક્યાં તેની મા છે એ એકદમ ખુશ થઈને બોલી કે બેટા તે તો આ કામ ખૂબ જ સરસ કર્યું નહીં બોલી લેકિન બદલે મેં મુજે ડંખ માર દિયા નાની બોલી નાની બતક બોલી પરંતુ એને બદલામાં મને ડંખ માર્યો મા બોલી હવે મા એને જવાબ આપે છે બિચ્છુ આપણી ગંદી આદત કા ગુલામ હે તું ઉસે ચાહે કિતની બાર બચાવો વહ બાર બાર ડંખ મારતા રહેગા એટલે માયાને સમજાવ્યું કે આ જે વિચ્છી છે એ પોતાની ખરાબ આદતનો ગુલામ છે અને તું એને ગમે એટલી વાર મદદ કરીશ એને બચાવીશ છતાં એ ડંખ મારશે નન્ બોલે મા મેં ઉસકી ગંદી આદત છોડા કરુંગી નાની બતક બોલી મા હું એની આ ગંદી આદત છોડાવીને રહીશ એની એટલે કોની વિચ્છીની જુઓ ચિત્રમાં નાની બતક અને એની મા બંને નદીની અંદર વાતો કરતા દેખાય છે કુછ દિન બાદ વિચ્છુ કે પ્રાણ પુનઃ સંકટમાં પડ ગયે થોડા દિવસ પછી વિચ્છીના પ્રાણ ફરીથી સંકટમાં પડી ગયા ઈસ બાર વિકારા મેં જાગ ગીરા ઓર ડૂબને ઉતરાને લગા એટલે કે આ વખતે તો જે વિચ્છી છે એ પાણીની ધારમાં પડી ગયો અને ડૂબવા લાગ્યો જુઓ બીચ્છુ એટલે વિચ્છી પ્રાણ એટલે કે જીવ પુનઃ એટલે કે ફરીથી મોત સામને દેખકર કો નહિકી યાદ આવી હવે પોતે મૃત્યુ પામવાનો છે એવું એને સામે દેખાય છે તો એવામાં આ વિચ્છીને નાની બતકની યાદ આવી ગઈ વહ નન્હી પુકારને લગા તે નાનીને પુકારને લગા એટલે કે બોલાવા લાગ્યો બૂમ પાડવા લાગ્યો નન્હીને ઉસકી કરુણ પુકાર સુનલી નાનકડી બતકે બિચ્છીની આ કરૂણ જે અવાજ છે એ સાંભળી લીધો વ ઝટપટ વટ કરિચ્છુ કે પાસ આ ગઈ તે ઝડપથી વિચ્છી પાસે આવી ગઈ સહસાહી ઉસકે મનમે વિચાર આયા અબ મેં ઈસ ગંદે સ્વભાવવાળે બિચ્છુ કો નહીં બચાવુંગી નાનકડી બત્તક બિછી પાસે તો પહોંચી ગઈ વિચ્છી ડૂબી રહ્યો છે એ પણ નાનકડી બતક જોવે છે મદદ કરવા જાય છે ત્યાં જ નાનકડી બત્તક મનમાં વિચારે છે હવે હું આ ગંદા સ્વભાવવાળા બિચ્છીને બચાવવાની નથી બીચ્છુ ગીડગીડાને લગા બહન મુજ પર દયા કરો વિચ્છી એને આજીજી કરવા લાગ્યો વિનંતી કરવા લાગ્યો બેન મને બચાવી લ્યો મારા પર દયા કરો નહી કા મન ડોલ ગયા નાનીનું મન છે એ ડોલી ગયું એટલે કે એણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને વિચ્છી ઉપર એને ખરેખર દયા આવી ગઈ ઉસને સોચા હો હૈ હૈસને આપણી ગંદી આદત છોડ દી હો એણે વિચાર્યું કે કદાચ એણે પોતાની ખરાબ ટેવ છોડી દીધી હોય નન્હીને બિચ્ચુ કો દુબારા જીવનદાન દિયા નાનીએ વિચ્છીને બીજી વખત જીવનદાન આપ્યું એટલે કે એનો જીવ બચાવ્યો બિચ્છુ આપણે સ્વભાવ કે અનુસાર ઉસે ડંખ મારને કે લીએ આગે બઢા વિચ્છી પોતાના સ્વભાવ પ્રમાણે નાની બતકને ડંખ મારવા માટે આગળ વધ્યો નન્હી ઉસકા ઈરાદા સમજ ગઈ નાનકડી બતક આ વિચ્છુ આ જે વિચ્છી છે એ શું કરવા માંગે છે એ સમજી ગઈ વહ મુસ્કુરાકર બોલી ઠીક ઠીઠક ક્યો ગયે ડંખ મારો પછી તરત જ એ હસીને બોલે નાની બતક હસીને બોલી અને વિચ્છીને કહે છે કે વિચ્છીભાઈ તમે અટકી કેમ ગયા ડંખ મારો બિચ્છુ શર્મસે પાની પાણી હો ગયા વિચ્છી તો એકદમ શરમથી પાણી પાણી થઈ ગયું એટલે કે એને શરમ આવી વહ ખિસિયા કર બોલા બહન એક બાત બતાવો મેં સદા તુમારી સાથે વિશ્વાસઘાત ક્યાં ફિર ભી તુમને મેરે સાથ ભલાઈ હિ કી એસા ક્યો વિચ્છી છે એ પેલી નાની બતકને કહે છે કે મેં હંમેશા તારી તમારી સાથે વિશ્વાસઘાત કર્યો છતાં પણ તમે મારી સાથે ભલાઈ જ કરી આવું આવું કેમ नन ही बोली भलाई करना मेरा स्वभाव है मैं तुमसे बदला लेने के लिए अपनी इच्छा अपनी अच्छी आदत क्यों छोड़ दूँ नानी बता के कहियो कि भलाई करवो ये मारो स्वभाव है हमें तारी साथ बदलो लेवा हूँ मारी सारी आदत शाटे छोड़ू मेरा काम बचाना है मारु काम छे। मैं मुसीबत में पड़े को बार बार बचाती हूँ बचाती रहूँगी જે લોકો મુસીબતમાં એટલે કે સંકટમાં હશે એને હું વારંવાર બચાવતી રહીશ તુરા કામ ડંખ મારના હૈ તુમ મારતે તારું કામ ડંખ મારવાનું છે તું ડંખ મારતો રહે દેખતી હું કોણ જીતતા હૈ હું જોઉં છું કે કોણ જીતે છે બિચ્છુ પસ્તાવેસે ભર ગયા બોલા નન્હી બહન આજ તું જીત ગઈ હવે વિચ્છીને પોતે જે ભૂલ કરી છે એના ઉપર પછતાવો થયો અને કહ્યું કે નાની બતક આજે તું જીતી ગઈ મેં વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ કો ડંક નહીં મારુંગા એ વિચ્છી નાની બતકને કહે છે કે હું તને વચન આપું છું હું આજ પછી ક્યારે કોઈ નિર્દોષ જીવને ડંક નહીં મારું નન્હી ખુશ હોકર નદીમાં મેં ચલદી વિચ્છીની વાત સાંભળીને નાની બતક ખુશ થઈને નદીમાં ચાલી ગઈ માને આજ ફિર પૂછ્યા બેટી કાં દેર કરી દી નાની બતક જે છે એની માએ ફરીથી પૂછ્યું કે બેટા ક્યાં રહી ગઈ હતી નન્હીને પૂરી ઘટના બતા દી એટલે કે આ વિચ્છીએ પોતાને જે વચન આપ્યું એને પાણીમાં બચાવ્યો આ જે ઘટના બની એ નાનકડી બતકે પોતાની મમ્મીને વાત કરી મા સે બોલી પ્યારી સમજદાર નન્હી એની માએ પ્રેમથી કહ્યું મારી વાહલી સમજદાર નાની ભલે લોકો અપની બાર બાર કી ભલાઈ છે ઈસી તરફ બુરે લોકો કો ભલા બંને કી રાહ દેખાતે હૈ એટલે કે સારા લોકો છે એ વારંવાર ભલાઈ કરે છે અને આ જ રીતે એ ખોટા લોકોને ભલાઈ બનાવે છે એટલે કે એને પણ સાચો ભલાઈનો માર્ગ બતાવે છે નન્હી પ્રસન્ન હોકર થિરકને લગી નાની સમજુ જે બતક છે એ તો ખુશ થઈને નાચવા લાગી આ રીતે આપણો પાઠ પૂર્ણ થયો અને આ પાઠના લેખક કોણ છે શંકર સુલતાનપુરી આ વાર્તા કોણે લખી છે શંકર સુલતાનપુરીએ લખી છે મિત્રો પાઠની સમજૂતી અને ભાષાંતર તો આપણે જોયું હવે આ પાઠના શબ્દાર્થ અને મુહાવરે પણ આપણે જોઈ લઈએ જુઓ શબ્દાર્થ એમાં પહેલું તટ તટ એટલે કિનારા પછી બીજું સ્વભાવ સ્વભાવ એટલે પ્રકૃતિ સહસા એટલે કે એકાએક ખિસિયાકર કર એટલે કે લજ્જિત હોગર લજ્જિત હોકર એટલે કે એકદમ શરમ અનુભવીને પૂછવું અથવા તો કહેવું નિર્દોષ એટલે કે બેકસૂર રહિત કે જેણે કોઈ પણ પ્રકારના દોષ નથી અને કોઈ પણ જાતની ભૂલ નથી કરી એવા લોકો એ નિર્દોષ રાહ એટલે કે રાસ્તા રસ્તો પ્રસન્ન એટલે કે ખુશ દલદલ દલદલ એટલે શું થાય જુઓ ગીલી જમીન જીસમે ખડે હોને પર પાંવ ધસતા ચલા જાય એટલે કે એવી ભીની અને કાદવવાળી જમીન કે જેના જેમાં આપણો પગ પડે તો એ પગ આપણે જેમ એને કાઢવાની કોશિશ કરીએ એમ એ કાદવમાં ઊંડો ને ઊંડો ઉતરતો જાય એને શું કહેવાય દલદલ તો શબ્દાર્થ તો જોયા હવે મુહાવરે અનસુની કરના એટલે કે ધ્યાન ન આપવું ધ્યાન ન દેના આદત કા ગુલામ હોના તો આદત સે મજબૂર હોના એટલે કે પોતાની કુટેવ જે છે એને છોડી ન શકવી વચન દેના એટલે કે વાદા કરના પ્રોમિસ કરવું મન ડોલના તો વિચાર બદલના પોતાનો વિચાર બદલી નાખવો જીવનદાન દેના એટલે કે નવું જીવન આપવું શર્મસે પાની પાની હોના એટલે બહુત લજ્જિત હોના એટલે કે ખૂબ જ શરમ અનુભવવી છેલ્લું થિરકને લગ્ન એટલે ખુશી નાચના પ્રસન્ન થઈને નાચવા લાગવું તો મિત્રો આપણે પાઠ ત્રણની સમજૂતી ભાષાંતર શબ્દાર્થ અને મુહાવરે જોયા આજે હોમવર્કમાં તમારે પાઠ ત્રણના શબ્દાર્થ હિન્દીની નોટમાં લખવાના છે સાથે સાથે આજે મુહાવરે એટલે કે રૂઢિપ્રયોગ છે એ પણ તમારે પાકી નોટમાં લખવાના છે મિત્રો નોટમાં શબ્દાર્થ કઈ રીતે લખવા એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી છે કે શબ્દાર્થ હંમેશા બે ભાગ પાડીને એટલે કે બોક્સ બનાવીને લીટીને અડીને લખવું અને મુહાવરે એ પણ નીચે બોક્સ બનાવીને અથવા તો નવા પેજ ઉપર બોક્સ બનાવીને એક લીટી છોડી છોડીને લખવા તો શબ્દાર્થ મુહાવરે વિડીયો સ્ક્રીન પરથી હિન્દીની પાકી નોટમાં સુંદર અક્ષરે લખવા એ તમારું આજનું લેશન હોમવર્ક છે અને હવે આપણે મળીશું આવતા વિડીયો લેક્ચરમાં આ જ પાઠના કેટલાક પ્રશ્નોત્તર સાથે આપણે ફરી મળીશું આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો તમે પણ ભલાઈનો રસ્તો અપનાવજો અને પ્રકૃતિની જાળવણી કરજો આવજો